તો આ મામલે સામા પક્ષે પણ એક મહિલા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, જે મહિલાએ 4 જેટલા શખ્સો સામે માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે। પોરબંદરના મેમણવાડામાં બનેલી ઘટનામાં રિઝવાના કાસમ મલેક નામની મહિલા પણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે। જેના જણાવ્યા મુજબ આ મહિલા મેમણવાડા વિસ્તારમાં છૂટક વસ્તુઓની દુકાન ધરાવે છે। છેલ્લા એક માસથી કેટલાક યુવાનો મળી તેના દુકાન સુધી તાપણું કરી અને ગેરવર્તન કરતા હતા, જે મામલે મહિલાને યુવાનો સાથે બોલાચાલી થતા સોહિલ મંસૂરી, કાદરી મંસૂરી, હસન મંસૂરી અને સાબિર મંસૂરી સહિતના શખ્સોએ આ મહિલાને માર માર્યો હતો। મારું નામ રિઝવાનાબેન છે। શું બનાવ્યું? એ લોકો મહિના દિવસથી અમને હેરાન કરે છે, રાત્રે તાપણી કરે છે ને બેઠા હોય છે, ગેરશબ્દ બોલે છે, નશા કરે છે। પછી એમાં એ લોકો તાપણી કરતા હતા અને મને બોલવા માંડ્યા, હું પાણી ભરવા ગઈ તો બોલવા માંડ્યા। પછી મને ગુસ્સો આવ્યો તો મેં તાપણી ઠારી નાખી, તો એ લોકો મારા માથે અટેક કર્યો। અટેક કરવામાં સોહિલ મંસૂરી, કાદિર મંસૂરી, સાબિર મંસૂરી ને હસન મંસૂરી, પછી એ લોકોના ઘરના લેડીઝ લોકો નીકળી ગયા બધે બહાર મારવામાં। મને ધક્કો મારીને પાણા માથે ઘા કરી દીધી, પછી ગાયને મારો છોકરો લીલું ખવડાવતો હતો ને પાઇપ લઈને આડો બેઠો હતો, તો એ પાઇપ લઈને મારા છોકરાને માર્યો, તેમાં મારો મોટો છોકરો આવી અને પાઇપ જટવા ગયો, તો એ પાઇપ બીજી બેબીને લાગી ગયો। પછી બધી ભેગા થઈ ગયા, તો લતાવાળા બધી ભેગા થઈ ગયા, તો એનો બીજો નાનો ભાઈ છે એની મને ઉપાડી લીધી, ઊભી કરી લીધી, અને બધી લતાના માણસો બધા આવી ગયા, આડા પડી ગયા, તો નોખા પડી ગયા પછી બધા। પોરબંદરના મેમણવાડા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બંને પક્ષે ઈજાગ્રસ્તો સારવાર લઈ રહ્યા છે, ત્યારે પોલીસે બંને પક્ષના નિવેદનના આધારે આગળની તપાસ હાથ ધરી છે। વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।